धोरण दस धोरण नौ धोरण नौ गणित अरे विज्ञान धोरण नौ विज्ञान वर्ष 1819 प्रकरण 6 पेशीओ पेशीओ में मैं कीधु तू के पेशी जे छे ए बे प्रकारनी होय वनस्पति पेशी अने प्राणी पेशी तो ए बन्ने पहला एवुं हतुं के अलग अलग प्रकरण एना हता 7 अने 8 एवुं कई प्रकरण हता हवे ए बन्ने ने भेगा कर दीधा छे अहीं वनस्पति पेशी ने प्लांट टिश्यू એવું કહેવામાં આવે છે. હવે સમય બગાડ્યા વગર આ લોકોએ વનસ્પતિ પેશીના ભાગ પાડી દીધા છે. એક છે વર્ધનશીલ પેશી જેને મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ એટલે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ એટલે જેમાં વૃદ્ધિ વિકાસ થઈ શકે છે, બરાબર. બીજી છે સ્થાયી પેશી, પાછળના પેજ ઉપર સ્થાયી પેશી જેને આપણે પરમેનન્ટ ટિશ્યુ સ્થાયી પેશી કહે છે. સ્થાયી પેશીના પાછા બે પ્રકાર છે, સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ. તો સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ, ત્યાર પછી સ્થાયી પેશીનું બીજું પ્રકાર જટિલ સ્થાયી પેશી, તો એને કોમ્પ્લેક્સ પરમેનન્ટ ટિશ્યુ. એના પછી આપણી પ્રાણી પેશી આવી જાય છે, બરાબર. એટલે આના ઉપરથી આપણને એટલી ખબર પડી જાય કે જે વનસ્પતિ પેશી છે, એટલે ધારો કે મારે કોઈ ચાર્ટ જેવું બનાવવું છે, તો એ ચાર્ટ હું શું બનાવીશ, તો હું અહીંયા એનો ચાર્ટ બનાવીશ કે વનસ્પતિ પેશીમાં બે પ્રકારની પેશી છે, એક વર્ધનશીલ અને બીજી સ્થાયી પેશી. હવે સ્થાયીના પાછા બે પ્રકાર છે, તો સરળ સ્થાયી અને જટિલ સ્થાયી, બરાબર. તો મારે જે બે પાનામાં જે વસ્તુ ભણવાની છે એ મેં અહીંયા આટલામાં લઈ લીધી. એટલે હવે મારા માટે ક્લિયર થઈ ગયું કે મારે શું ભણવાનું છે વનસ્પતિ પેશીમાં. હવે વર્ધનશીલ પેશી એટલે મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ તો એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે ડુંગળીના કંદોમાં મૂળની વૃદ્ધિ. હવે આપણને બધાને ખબર છે, બધા ખેતરોવાળા છે, તો ડુંગળીનો કંદ હોય અને કંદ જે છે એ જમીનમાં અંદર દટાયેલો હોય, બરાબર, બહાર ના હોય. બહાર આવે એને કંદ કહેવાય નહીં, બહાર આવે એને શું કહેવાય, કંસ કહેવાય, બરાબર ને, ના કહેવાય. તો બટાકો અંદર જ છે, મૂળા, ગાજર, આ બધા જમીનની અંદર થાય છે. સુરણ પેલું ખંજવાળ આવે એ લ્યા, ઘરમાં કોઈક માથાકૂટ કરે તો 200 ગ્રામ સુરણ લઈ અને એની છાલ પહેલાં શરીરે ઘસી કાઢવાની. સવારે ઘસી હોય તો હા જુદી, પેલો લાલચોળ થઈ જાય.
પછી શું લગાવવું પડે? પાવડર લગાવવો પડે, ગુલાબજળ લગાવવું પડે, બે ત્રણ વાર નાહવું પડે, અને તોય ખંજવાળ ના મટે તો પછી છાણ લગાવવું પડે. છાણ લગાવવું પડે, બરાબર? એમને એમ ગાયને માતા કીધી છે. એ છાણ લગાવીએ તો આપણને માં જેવો સ્પર્શ થાય, આમ બધું તરત મટી જાય દુખાવો બુખાવો. તો ડુંગળીના કંદોમાં મૂળની વૃદ્ધિ, એટલે ડુંગળીનો જે કંદ છે એ લાકડું ફેંકી દે. અને પેન્સિલ ક્યાં છે તારી? વઘાર કરવાનો. આપણે અહીંયા પેન્સિલ જોડે લઈને બેસવાનું, બરાબર? ધ્યાન રાખવાનું ફરી. તો ડુંગળીના કંદોમાં, એટલે ડુંગળીનો જે કંદ છે એમાં મૂળની વૃદ્ધિ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે અહીંયા પ્રવૃત્તિ દ્વારા શીખવાનું છે. તો પ્રવૃત્તિમાં નંબર એક, બે કાચના જાર લો. આ જાર એટલે શું? તો મારા ખેતરોવાળા એવું કે મારા ખેતરમાં બહુ પાકી જાર, પણ અહીંયા જાર એટલે શું? તો કે બરણી. જાર એટલે બરણી જેવું એક સાધન છે જેને આપણે જાર કહીએ છીએ, બરાબર? અને બે કાચના જાર લઈને એને શું કરવાનું? તો કે તેઓને, તેઓને એટલે આ જારને પાણી વડે પૂર્ણ ભરો. પાણી વડે પૂર્ણ ભરો. નંબર બે, હવે ડુંગળીના બે કંદ લો. એક બે કંદ ડુંગળીના લેવાના છે અને એને શું કરવાનું? તો કે પ્રત્યેક જાર પર એક એક એમ મૂકો. અને કેવી રીતે મૂકવાના છે એ તમને આકૃતિમાં બતાવ્યું છે. જેને આપણે મૂકવાના કેવી રીતે, તો આકૃતિ 6.1માં દર્શાવ્યા છે એ પ્રમાણે મૂકવાના છે. નંબર ત્રણ, થોડાક દિવસ પછી બંને ડુંગળીના કંદમાં એના મૂળની લંબાઈ માપો. એટલે આ મૂળની લંબાઈ માપવાની છે એ આપણે શું કરવાનું છે? તો કે અવલોકન. કારણ કે આપણે દરેક પ્રવૃત્તિને સાધન, પ્રક્રિયા, અવલોકન અને તારણ, કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો એને આપણે આ ચાર ભાગમાં વહેંચવાની છે. સાધન, પ્રવૃત્તિ એટલે કે પ્રક્રિયા, અવલોકન અને તારણ. તારણ એટલે નિર્ણય. આપણે કોઈ પ્રક્રિયા કરીએ, જેમ આપણે અહીંયા રમતની એક પ્રક્રિયા કરી અને રમતની પ્રક્રિયા પરથી તારણ નીકળ્યું કે ભાઈ આ રમત આપણે કેમ રમ્યા, અને એમાં અવલોકનમાં શું જોયું, તો કોણે શું શું કર્યું એ આપણે જોયું, એનું અવલોકન કર્યું અને એના પરથી આપણે તારણ કાઢ્યું કે જો આવું કરો તો આવું થાય, આવું કરો તો આવું થાય. એ રીતે અહીંયા પણ જોવાનું છે. નંબર ચાર, પહેલા દિવસે મૂળની લંબાઈ કેટલી, બીજા દિવસે મૂળની લંબાઈ કેટલી અને ત્રીજા દિવસે મૂળની લંબાઈ, આ અવલોકન તમારે બે ત્રણ દિવસ કરવાનું છે. એક જ વખત આપણે કોઈને મળીએ અને એવું કહેવાય કે ભાઈ બહુ સારો માણસ, એવું આપણે કહી શકીએ? આમ કહીએ તો કદાચ એમાં ભૂલ હોઈ શકે, ક્ષતિ હોઈ શકે, બરાબર? તો વારંવાર કરવાનું છે. નંબર પાંચ, હવે જે બીજો જાર જે છે, બીજા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપી નાખો. તો ભાઈ કાપવાના જ હતા તો ઉગાડ્યા શું કરવા? કાપવાના હતા તો ઉગાડ્યા શું કરવા? હવે 1 સેન્ટીમીટર બીજા નંબરના જારને, એટલે અહીંયા જાર વન અને જાર ટુ, એ પછી શું કરવાનું? ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કંદોના મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો. હા, તમારી પ્રક્રિયા કેટલા દિવસ ચાલે છે તમે જોયો. તમે આજે મૂક્યું છે, પછી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 3 દિવસ સુધી તો તમારે
रोज एनी लंबाई मापवानी छे, एटले रोज डूंगळी बहार काढवानी, फूटपट्टी के मेजर टेप थी एनी लंबाई मापवानी अने लखवानुं के पहला दिवसे जार एक में 2 सेंटीमीटर अने जार बे में 2.5 सेंटीमीटर, पछी बीजा दिवसे जार एक में आटली आमां एटली, चौथा दिवसे शुं करवानुं छे, बन्नेनी लंबाई माप्या पछी एक जार एटले बीजा नंबरनो जे जार छे एमां जे डूंगळीना मूळ छे एने 1 सेंटीमीटर એટલે એની ધારો કે 4 સેન્ટીમીટર લંબાઈ થાય છે, એમાંથી 1 સેન્ટીમીટર ઓછી કરી નાખો, કાપી નાખો, પછી પાછું મૂકી દો અને એ પછી એને 5 દિવસ સુધી એટલે 4 અને 5 નવમા દિવસ સુધી એને તમારે નિરીક્ષણ કરવાનું છે. અને નંબર સી, પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપને નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે. અહીંયા લંબાઈ જાર 1 2 પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, પાંચમો દિવસ, બરાબર છે? ખબર પડી ગઈ? હા. ચલો નંબર 6, ઉપરયુક્ત નિરીક્ષણ. હવે આ નિરીક્ષણ જે કર્યું, આપણે જેને નિરીક્ષણ કહીએ છીએ એને વિજ્ઞાન શું કહે છે? અવલોકન. એને વિજ્ઞાન શું કહે છે? અવલોકન કહે છે. તો અવલોકનોને અનુલક્ષીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તમે જે જોયું એ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એક વસ્તુ સમજી લો કે કદાચ દરેક લોકોના જવાબ સરખા ના પણ હોય, કારણ કે મને જે ડુંગળી આપી છે ભલે એક જ આપણે શાકભાજીવાળાને ત્યાંથી લાયા હોય કે એક જ ખેતરની બધી ડુંગળી હોય, પણ હું જે પ્રયોગ કરું છું એમાં મારા માપ અને આના માપ બંને અલગ અલગ હોઈ શકે, બરાબર? જરૂરી નથી કે અમારા બંનેના માપ સરખા જ હોય. અને જો કોપી કરી તો સમજી સામેવાળાને ખબર પડી જાય કે આ એણે જાતે પ્રયોગ કર્યો નથી. તો પ્રશ્ન કયો છે? કયા જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે, શા માટે? તો હવે પેલા બીજા નંબરના જારમાંથી તો થોડી કાપી લીધી હતી ને, તો પહેલામાં જ વધારે હશે ને, કારણ કે એને આપણે કાપી નહીં. શું થશે જોઈએ આપણે આગળ. જવાબો અંદર જ આપેલા છે, ચિંતા નહીં કરવાની. બીજો પ્રશ્ન છે, હવે જ્યારે તમને પ્રશ્ન પૂછ્યો છે કે કોની વધારે હશે, તમે એમ કહો કે આની વધારે હશે કે આની વધારે હશે, તરત તમને એમ પૂછે છે કે કારણ આપ, શા માટે, ટેલ મી વાય, કેમ આની વધારે થઈ ને કેમ આની ઓછી થઈ, કારણ આપ. ચલ, બરાબર. પ્રશ્ન 2, મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે. આપણે જે બીજા જારમાંથી 1 સેન્ટીમીટર મૂળ થોડું કાપી નાખ્યું હતું, તો એને કાપ્યા પછી પણ એની વૃદ્ધિ થઈ છે. નંબર 3, જ્યારે આપણે જાર 2માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્રભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરી દે છે, શા માટે? જો હા, વૃદ્ધિ કરવાનું બંધ કરી દે છે, તમે એનો જવાબ હા આપો, તો શા માટે? અને તમે એમ કહો ના ના, વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે, તો શા માટે, કેમ, કારણ આપો. એટલે આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ, કંઈ પણ બોલીએ છીએ, એની પાછળ કારણ તો હોય જ છે, અને એ કારણ આપણે આપતા શીખવાનું છે, બરાબર? તમારી ક્ષમતા છે એનાલિસિસ કરવાની, પરિસ્થિતિને એનાલિસિસ કરવાની, એ તમારી ક્ષમતા છે. ચલો, હવે આજે 6ઠા ટોપિકમાં જે પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોના જવાબ આપણને અંદરની સાઈડે અહીં આપ્યા છે કે નહીં એ આપણે જોઈએ. આપણે જે પ્રવૃત્તિ કરી એના પહેલાં વનસ્પતિ પેશીનો જે પ્રકાર હતો એ પ્રકાર વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ, બરાબર, એના વિશે આપણે અત્યારે ભણવાનું છે. આ પ્રવૃત્તિ એના માટે કરીએ છીએ,
હવે આપણે બધા ખેતરો વાળા છે મોટા ભાગના. હમણાં જ સોએબ કાકા અહીંયા કેટલાક ડાળખા કાપ્યા. શું કર્યું? ડાળખા કાપ્યા. તો જ્યાંથી કાપી નાખ્યું ત્યાંથી ફરી ઉગશે. ઉગશે જ. શું થશે? ઉગશે. અને એની વૃદ્ધિ એ પેલા નથી કાપ્યા એના કરતા વધારે થશે કે ઓછી? ઝડપથી થશે. ઝડપથી થશે. કેમ? તો કે એને હવે છેક મૂળ સુધી પાછું જવે, એને અહીંયાથી જ બધું મળી રહેશે સીધે સીધું. અંતર ઘટી ગયું તો વૃદ્ધિ ઝડપથી થશે, બરાબર? અને એ આપણને બધાને ખબર છે. આ છોકરીઓ ખબર ને બુટ્ટી પાર્લરમાં જાય, ખબર ને? છેડેથી પેલા પૂછડા થઈ ગયેલા હોય ને એટલા એટલા વાળ ટ્રીમિંગ કરાવે, કટિંગ કરાવે. ડુંગળીના મૂળ એવા જ હોય ને લ્યા, કટિંગ કરાવી દે. કટિંગ કરાયા પછી શું થશે? તો ખાલી વનસ્પતિ એવી છે કે જેની આજુબાજુ મૃત કોષો હોય છે, અને મૃત કોષો દૂર થઈ જાય તો જીવંત કોષો આવી જાય, અને જીવંત કોષોને સીધો સૂર્યપ્રકાશ મળે તો વૃદ્ધિ વિકાસ ઝડપી થઈ જાય હોય ને, બરાબર? તો એવું કંઈક લોજિક હશે, બરાબર? ચલો વર્ધનશીલ પેશી હવે આપણે ભણીએ છીએ. નંબર એક એટલે અહીંયા ગળા વર્ધનશીલ પેશી છે, એની જે થિયરી જે છે એ અહીંયાથી આપણે ભણવાની છે. વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં, વનસ્પતિની વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં કે પ્રદેશોમાં જ થાય છે. આખી વનસ્પતિ એક સાથે બધી જગ્યાએથી ફૂલી ફાલી છે એવું બને નહીં. આપણા પ્રાણીઓમાં એવું થાય, અમારી છોકરી ચારે બાજુથી ફૂલી ફાલી છે એટલે ચારે બાજુથી વૃદ્ધિ વિકાસ પામે, ગોળ મટો લાળવા જો. પણ વનસ્પતિ એક સાથે ચારે બાજુથી વૃદ્ધિ વિકાસ પામતી, એનું જે ઉપરના ડાળખા અને પાંદડા હોય છે એ આમ ચારે બાજુ ફેલાય, પણ એનું થળિયું ચારે બાજુ ફેલાય છે, એ ધીમે ધીમે વધે, બરાબર? થળિયું આટલું હોય ત્યારે ઉપરનું તો આટલું મોટું થઈ જાય, તમે ચારે બાજુ ખાલી નજર મારી દો તમને વનસ્પતિઓ જ જોવા મળશે, બરાબર છે? તો કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં અને પ્રદેશોમાં જ એ વૃદ્ધિ પામે છે. નંબર બે, અને આવી પેશીને જે વિસ્તારમાં કે વનસ્પતિના જે ભાગમાં જે પેશી વૃદ્ધિ પામે છે એને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. જે વૃદ્ધિ વિકાસ પામે એને જ વર્ધનશીલ કહેવાય ને. વર્ધન એટલે વધવું, વર્ધન એટલે વધવું, વર્ધનશીલ એટલે જે વધવાની ક્ષમતા ધરાવે છે, બરાબર છે? નંબર ત્રણ, હવે આ વર્ધનશીલ પેશી એ કયા ભાગમાં આવેલી છે તેના આધારે, એટલે વર્ધનશીલ પેશીનું સ્થાન. અહીંયા આગળ પહેલા વર્ધનશીલ પેશીની વ્યાખ્યા આવી, પછી વર્ધનશીલ પેશીનું સ્થાન આવ્યું, એ કયા ભાગમાં આવેલી છે તેના આધારે આ વર્ધનશીલ પેશીના અગ્ર, પાર્શ્વીય કે આંતરવિષ્ટ એવા પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે. તો હવે હું જે અહીંયા સ્થાનના આધારે પ્રકાર, અને પ્રકાર એના ત્રણ છે, તો અહીંયા મારો જે ચાર્ટ મેં બનાવ્યો હતો એમાં મેં વર્ધનશીલ પેશી લખ્યું, તો એની નીચે હું ત્રણ ભાગ પાડી દઈશ, બરાબર? તો એ ભાગમાં પહેલો ભાગ મારો છે અગ્રસ્થ,
बीजो भाग छे पार्श्वीय अने त्रीजो भाग छे आंतरविष्ट आंतरविष्ट बराबर। अग्रस्थ एटले शब्द परथी आपणने खबर पड़े के आगळनी तरफ, पार्श्वीय एटले शब्द परथी खबर पड़े एटले पाछळनी तरफ बराबर, अने आंतरविष्ट एटले अंदरथी विकास, आंतरविष्ट एटले अंदरथी विकास बराबर। तो नंबर चार, हवे आकृति 6.2 जुओ। वनस्पति देह में एटले वनस्पति शरीर में आ वर्धनशील पेशी जे छे एनु स्थान ए कई जग्याए छे? तमे जुओ अग्रस्थ वर्धनशील पेशी ए क्या आगळ छे, आंतरविष्ट एटले वच्चेनी क्या छे, अने पार्श्वीय क्या छे, अने केवा प्रकारनी छे, ख्याल आयो बराबर। तो हवे वर्धनशील पेशी द्वारा निर्माण पामेला नवा कोषो, एना द्वारा निर्माण पामेला नवा कोषो वर्धनशील जेवा शरूआतमां होय छे, शरूआतमां एना जેવા જ હોય છે, પરંતુ નંબર 5 પરંતુ જેવી તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે। અને નંબર 6 અને શું થાય છે, તે અન્ય પેશીના ઘટકો સ્વરૂપે વિભાજિત થઈ જાય છે। બહુ મોટી વાત કહી દીધી, શું? તો જ્યારે તમે કોઈને જન્મ આપો છો એટલે વર્ધનશીલ પેશી એ પોતે નવા કોષોનું નિર્માણ કરે છે। હવે પોતે નિર્માણ જેને કર્યું હોય, મેં તમને તૈયાર કર્યા હોય તો મેં તમારું નિર્માણ કર્યું, તમે કોષ છો, હું પેશી છું, મેં તમારું નિર્માણ કર્યું, એ નિર્માણ થયેલા કોષો શરૂઆતમાં એટલે અહીંયા હોય ત્યાં સુધી મારા જેવા જ હોય છે, હે ડાયા ડમરા, આમ તો હું છું નહીં પણ કહેવાય, આપણે તો એવું થોડી કહેવાય હું ગાંડો છું, જાતે જાતે બોલે, તમે કહો તો બરાબર છે। તો પહેલાં તો શરૂઆતમાં વર્ધનશીલ પેશી જેવા જ હોય છે, એના જેવા જ હોય છે, પણ જેમ જેમ વૃદ્ધિ પામે અને પરિપક્વ બને છે, સાલા જેમ જેમ મોટા થતા જાય છે, એમ એમ એ શું કરે છે, તો એના લક્ષણોમાં, એના સ્વભાવમાં, એના વર્તનમાં ધીમે ધીમે પરિવર્તન આવે છે, બદલાઈ જાય છે। ચાલુ અહીં હોય તો એ લોકો બદલાઈ જાય, તો અહીંથી ગયા પછી તો થોડી બધા સીધા રહેવાના છે, તરત બદલાઈ જવાના લક્ષણોમાં પરિવર્તન, કેમ? તો કે હવે ખબર પડી ગઈ જિંદગીમાં કેવી રીતે જીવવાનું, આપણે એમની જરૂર હતી કે ભાઈ જિંદગીમાં કેવી રીતે જીવવું એ શીખવાનું હતું, શીખી લીધું, હવે એમની શું જરૂર છે, નાખો એમને ખૂણામ, લક્ષણો બદલાઈ ગયા, અહીં હોય ત્યાં સુધી ના ના તમે કહેશો એમ કરીશું, આખી જિંદગી તમારી જોડે રહીશું, હે બીજું કેટલું બોલે, તમે જ્યારે કહેશો ત્યારે મળવા આવી જઈશું, આવું બધું હોય ને, એટલે આવું બધું સામાન્ય, હું 2014 આ પ્રક્રિયા કરું છું એટલે મને ખબર છે કે દર વર્ષે આવું કંઈકનું કંઈક થતું હોય છે। તો પરિવર્તન પામે છે, અને પાછી પરિવર્તન પામીને આ વર્ધનશીલ પેશી શું કરે છે ખબર છે, અન્ય પેશીઓના ઘટકો સ્વરૂપે વિભાજિત થઈ જાય છે, એટલે તમારી જોડેથી છેડો ફાડી કાઢે છે। એને તમે તમારા કુટુંબ કે તમારા ઘરની તમારી બેન એની સાથે તમે સાંકળી શકો બરાબર, તમારા મા બાપ એને ઉછેરી મોટી કરે સરસ મજાની, હે મોટી થાય એટલે પરણાવી દે, અન્ય ઘટક સાથે થઈ ગઈ, અને પછી થઈ જાય એટલે પહેલાં શું કહે, પપ્પા હું તમને છોડીને કંઈ નહીં જઉં, અને પછી પપ્પા એમ કે કોક દાડો મળવા તો હોય, અરે પપ્પા શું આવું ટાઈમ જ નહીં મળતો ને, તકે કેમ
તું તો એવું કહેતી હતી હું તમે બોલાવશો ત્યારે આવી જઈશ, હવે તો આવતી નથી, શું કરું પપ્પા? જો હવે ટીનિયાન પપ્પાને નાસ્તો કરવાનો, પછી ટીનિયાન તૈયાર કરવાનો, પછી મારા સાસુ સસરાને, પછી આન, પછી આખો દિવસ. અને દરેક વસ્તુમાં શું આવે ખબર છે? પહેલાં આ ઘર મારું હતું, હવે પેલું ઘર મારું થઈ ગયું. પહેલાં આ ઘર મારું હતું, હવે પેલું ઘર. દરેકમાં મારા ઘેર આમ, મારા ઘેર આમ, મારા ઘેર આમ. અને હવે આ જે બાપનું ઘર, તો કે તમાર ઘેર આમ, તમાર ઘેર આમ. એના કરતાં મોટા જ ના કર્યા હોય તો હે? પણ આ તમે જુઓ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, આ એક કુદરતી પ્રક્રિયા છે. અને બધાને આમાંથી પસાર થવાનું છે, એવું નથી કોઈ એક, બધાને આમાંથી પસાર થવાનું. અને એટલે હું છાતી ઠોકીને કહું છું કે થોડા વખત પછી હું બતાવીશ કે તમે જે બોલ્યા હતા ને એનું રિવર્સ થશે. કેમ? તો કે મને ખબર છે, હું કુદરતને જાણું છું, કુદરતી પ્રક્રિયા શું છે મને ખબર છે. અને એટલા માટે હું જે કહું છું એ સાચું પડે છે, એનું કારણ આ જ છે. બાકી કંઈ હું મહાન છું નહીં, બરાબર? તો આ વર્ધનશીલ પેશીને જન્મ આપ્યો, એને તૈયાર કરી, ઉછેરીને મોટી કરી, જેવી પરિપક્વ થઈ ગઈ, જાડીપાળી ભીમ જેવી થઈ ગઈ, હે, મને છોડી અન્ય પેલા પેશી જોડે, અન્ય પેશીના ઘટકો જોડે ભેગી થઈ મારી જોડેથી વિભાજિત થઈ ગઈ. આવું કરાય? પણ કરે, એવું જરૂરી નથી કે આ જ લોકો એવું કરે. છોકરો હોય એ શું, તો કે વહુ આવ્યા પછી, અલી મમ્મી તને ખબર ના પડે, જો એ આજકાલની નવી આવેલી છે એને બધી ખબર પડે મોડર્ન ટેકનોલોજીની, તને શું ખબર પડે હારી ડોસી. હારી જૂનવાણી મગજ નહીં, મોટું થા, મોટું મગજ કર. અલ્યા તારી માનું મોટું હતું ત્યારે તો તું આટલો મોટો થયો, અને ત્યારે આ અજાણીને ઘેર લાયા છે. તારી માએ જો મોટું મન રાખ્યું હતું ને એટલે આ અજાણીને ઘેર લાયા છે, નહીં તો આવે તા વ્યા અને આવી એટલે હારા વહુ ઘેલા થઈ ગયો. અને પાછો માને એમ કે છે તને ખબર ના પડે બેસ, અને એટલે સુધી પૂરતું નહીં, પાછી કે ડોસી. પછી એ મા પૈ ઠોકે ને ઠોસા મારી મારી. ચલો, તો દરેક કોષમાં આ વૃદ્ધિ વિકાસનો ગુણધર્મ, દરેક કોષમાં આ વૃદ્ધિ વિકાસનો ગુણધર્મ હોય છે જ, જે આપણે કોષના ચેપ્ટરમાં ભણી ગયા છે. અને એવા વૃદ્ધિ વિકાસ પામવાવાળા કોષોનો સમૂહ ભેગો થઈને જે પેશી બનાવે છે, એ પેશી એ આપ તમારી વર્ધનશીલ પેશી છે. ક્લિયર? અને વર્ધનશીલ પેશી શું કરે છે એ તો લક્ષણો તમને ખબર પડી ગયા ને. પછી એ આ હોય કે તમે હોય, આ જ વસ્તુ કરવાના, બરાબર? હવે એના પ્રકાર વિશે જોઈએ આપણે. નંબર 6 પછી નંબર 7 આવે છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એટલે એના પ્રકાર જે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, હા, તો એ શું કરે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી? તો એ મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે. તો અહીંયા કીધું છે તમને કે એના પ્રકાર, વર્ધનશીલ પેશીમાં એના સ્થાનના આધારે પ્રકાર પડે છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી જ્યારે મારે ભણવાની છે તો એનું સ્થાન ક્યાં ક્યાં છે? તો કે અગ્રસ્થ છે એ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય છે, મૂળિયામાં હોય છે. શેમાં હોય છે? મૂળિયામાં, બરાબર? અને
એ શું કરે છે? સ્થાન પછી, સ્થાન પછી એનું કાર્ય. તો આ જે છે એનું સ્થાન થયું અને એનું કાર્ય શું? તો કે કાર્ય શું કરે છે ખબર છે? એની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. વનસ્પતિને લાંબુ કરવાનું કામ કરે છે, હાઈટ આપવાનું કામ. તો જેની હાઈટ ઓછી હોય એને મૂળમાં વર્ધનશીલ પેશી નાખી દેવાની, અથવા તો બે ચાર મૂળિયા ખાઈ જવાના જેમાં વર્ધનશીલ પેશી હોય. હે, તો તમારી હાઈટ વધી જાય ને, વધે એમ એમ ના વધે, બરાબર. હવે નંબર સી, પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી, એટલે અહીંયા બીજા પ્રકારની પેશી આવી, તો એને આપણે નંબર આઠ કહીશું. એટલે પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તો એનું સ્થાન ક્યાં આગળ છે પાર્શ્વીયનું? તો પ્રકાંડના પરિઘ વિસ્તાર, પ્રકાંડ એટલે થળિયું, અને થળિયું છે ને આમ ગોળાકારમાં વધે, પરિઘ વિસ્તારમાં, વર્તુળનો પરિઘ હોય એ આમ લાંબુ ના થાય, એની જાડાઈ વધે, એટલે પરિઘ વિસ્તારમાં વધે. અને મૂળમાં, આ પાર્શ્વીય પણ પાછું મૂળમાં તો છે જ, બરાબર, અને એના કારણે એની વૃદ્ધિ થાય છે. અને નંબર નવ, એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે છે એ ક્યાં હોય છે? તો કે પર્ણોના ટાલ પ્રદેશમાં. પર્ણોના ટાલ પ્રદેશ કહેવાય તલ. તો પર્ણનો તલ પ્રદેશ એટલે શું? તલ એટલે તળિયાનો પ્રદેશ. તો પર્ણનો તળિયાનો પ્રદેશ, અહીંયા આ પર્ણ છે એનો તળિયાનો પ્રદેશ એટલે કયો આવ્યો તમારો? તો એ પર્ણોના તલ પ્રદેશમાં. અને આંતરવિષ્ટ પેશી પાછી બીજી કઈ જગ્યાએ હોય છે? પર્ણોના તલ પ્રદેશમાં હોય છે. અને બીજી કઈ જગ્યાએ હોય છે? તો કે ડાળીઓની આંતરગાંઠ, ડાળીઓની આંતરગાંઠ એ બંને તરફ હોય છે. એટલે જે આ પાંદડું જે ડાળી સાથે જ્યાં જોડાઈ રહે છે ને ત્યાં આગળ એક ગાંઠ જેવી રચના થાય છે. જોઈ છે કોઈ દાડો? ગાંઠ જેવું થાય છે. હા, તો એ જે ગાંઠ, હવે તમે અહીંયા ભણ્યા પછી એક નજર મારવા માટે જજો એટલે તમને મોડે થઈ જશે, બરાબર છે? તો આંતરગાંઠ તરફ હોય છે. હવે એના પ્રકાર આવી ગયા, એનું સ્થાન આવી ગયું, બરાબર. હવે નંબર આઠ, નવ અને દસ નંબર આવે છે. આ પેશી એટલે કઈ પેશી? વર્ધનશીલ પેશીના જે કોષો છે એ ખૂબ જ સક્રિય હોય છે. તો આ શું થયું એનું લક્ષણ? તો લક્ષણ એટલે જ ગુણધર્મ ને માતા મારી. મેં ના કીધું કે અન્ય ઘટકો સાથે જ રહેશે, લક્ષણો સાથે નહીં રહે. હું તારું પાયાનું લક્ષણ છું, ગુણધર્મો પહેલાના. તો વર્ધનશીલ, કશું જીવડું આવીને ચટકી જ ગયું. હારું હારું બોલ ના લાયક. હવાનું કશું ખાધું નહીં. 34 મિનિટ થઈ. એટલે આ દસમાં એ જે છે સક્રિય હોય છે એ એનું લક્ષણ છે. અને તેમાં કોષ રસ વધારે ઘટ્ટ પાતળી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. અને સી, તેઓ રસધાની ધરાવતા નથી. તો અહીંયા બી અને સી જે છે, બી અને સી
એ વર્ધનશીલ પેશીની રચના છે. વર્ધનશીલ પેશીની રચના, અને આ રચનાને આપણે હવે પછીની દરેક પેશી માટે, રચનાને આપણે હવે પછીની દરેક પેશી માટે, કારણ કે આપણે કોષની રચના શીખી ગયા છે, કોઈ પણ કોષમાં શું શું હોય, તો હવે રચનાને આપણે અહીંયા તમે જે શબ્દો છે તમારા વાક્યોમાં, તો એક કોષ રસ એક ભાગ, પછી સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ, પછી સ્પષ્ટ કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્ર, અને રસધાની. હવે રસધાની ધરાવે છે કે નથી ધરાવતા, છે કે નથી, એટલું. પણ મુદ્દા આપણે જે રચનામાં લખવાના છે, તો આ ચાર મુદ્દા આપણે લખવાના છે, બરાબર. હવે નંબર ડી, શું આપણે વિચારી શકીએ કે તેઓ રસધાની કેમ ધરાવતા નથી? હવે આ વર્ધનશીલ પેશીના કોષો, વર્ધનશીલ પેશીના કોષો જે વૃદ્ધિ વિકાસ પામે છે, વૃદ્ધિ વિકાસ પામે છે, જાડાઈ પહોળાઈ લંબાઈ વધારે છે, એ રસધાની કેમ ધરાવતા નથી? તો એનો જવાબ આપણે આપીએ છીએ. કેવી રીતે આપીશું? તો કે તે કોષો પર આધારિત પ્રકરણમાં, એટલે આ વર્ધનશીલ પેશીના જે કોષો છે, કોષોના પ્રકાર, એના પ્રકરણમાં ઉલ્લેખિત રસધાનીઓના કાર્યો, એટલે જે કોષ જે છે, આપણે જે કોષનું ચેપ્ટર ભણ્યા ને, એમાં રસધાનીના કાર્યો, આપણે છેલ્લી અંગિકા હતી ને રસધાનીઓ, તો એના કાર્યો વિષયક જ્ઞાનનો ઉપયોગ કરો. એટલે તમારે રસધાનીવાળા પાઠમાંથી કઈ ગયું? રસધાની, હા. હવે આ રસધાનીમાં જુઓ તમે, પ્રાણી કોષમાં રસધાની નાની અને વનસ્પતિ કોષમાં મોટી રસધાની હોય છે, અને કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની હોય છે, બરાબર. એ જે આખો તમારો પેરેગ્રાફ છે, તો આ રસધાની જે છે એ વર્ધનશીલ પેશી કેમ ધરાવતી નથી, તો એ ત્યાંથી તમારે અહીંયા આગળ લેવાનું છે, બરાબર. ત્યાર પછી તમારો મુદ્દો છે, એટલે અહીંયા વર્ધનશીલ પેશી તમારી અહીંયા પૂરી થઈ.